કાશ્મીરની ત્રણસો સિત્તેરની કલમ હટાવી કેન્સરનું ઓપરેશન કર્યું હોવાનું જણાવ્યું હતું નવતમ સ્વામીએ ઉપસ્થિત માનવ મેદનીને ઓગણીસો પંચાણુંથી રાજ્યમાં ધર્મનિષ્ઠ સરકાર કેસુભાઈથી લઈને હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીની ગણાવી હતી અમદાવાદ બરોડા સુરત જેવા શહેરોમાં લતીફ જેવા ગુંડાઓના નામથી રમખાણો થતા હતા જે હિન્દુવાદી સરકારની સ્થાપનાથી શાંતિ સ્થપાઈ છે સો વર્ષનો ઇતિહાસ ગુજરાતની વિધાનસભા નક્કી કરશે અને આવનારી શતાબ્દી આપશો તો હિન્દુઓની શતાબ્દી હશે એવું જણાવી કહ્યું કે હિન્દુસ્તાન હિન્દુઓનું હતું છે અને રહેશે નૌતમ સ્વામીએ બે દિવસ પહેલા શીખોના ગુરુ તેગ બહાદુરના બલિદાન દિવસને યાદ કરી સોળસો પંચોતેરના કાશ્મીરના ઇતિહાસ અને ઔરંગઝેબ દ્વારા હિન્દુ ધર્મ પર ગુજારવામાં આવતા અત્યાચાર મંદિર ધ્વંસની પ્રવૃત્તિ કાશ્મીરના બ્રાહ્મણો પર ગુજારવામાં આવેલ વિધર્મીઓના નિર્દયી કૃત્યોને રજૂ કરી આડકતરી રીતે હિન્દુત્વના નામે મત માંગવાનો પ્રયાસ વક્તવ્યમાં ઉડીને આંખે વળગ્યો હતો હિન્દુઓને ઊંઘતા ન રહેવા જાગતા રહી સક્રિય થશો તો આવનારી સદી હિન્દુઓની શતાબ્દી હશે એમ જણાવી હિન્દુઓ પૂજા અને મોક્ષના હકદાર હોય ઊંઘતા રહેશો તો આવનારી પેઢી માફ નહીં કરે એમ જણાવ્યું હતું હિન્દુઓએ જાતિવાદ જ્ઞાતિવાદના વાળા ભૂલી જાતિવાદ દૂર કરી એક મંચ પર આવી સમરસતાની સાથે આગળ વધવું જોઈએ એવી વ્યક્ત કરી હતી જે વ્યક્તિ સમાજનો ઇતિહાસ નથી જાણતો એને સમાજ ક્યારેય માફ નહીં કરે એમ જણાવી હિન્દુઓએ ગીતા મહાભારતના પુસ્તકો ઘરમાં રાખી યુવાનોને ભવ્ય બલિદાનોનો ઇતિહાસ જાણવા હાકલ કરી હતી દેશમાં ભાજપ સરકારે હિન્દુ ધર્મના મંદિરો કાશી કેદારનાથ સોમનાથ પાવાગઢના મંદિરોનો વિકાસ અને સંસ્કૃતિનો વિકાસ ભાજપની હિન્દુવાદી સરકાર દ્વારા થયો હોવાનું જણાવ્યું હતું હતું વિશેષમાં જણાવ્યું કે હું વર્ષનું ભવિષ્ય ભાખું છું કે હિન્દુવાદી સરકાર ભાજપની હશે તો આવનારી સદી હિન્દુસ્તાનમાં હિન્દુઓની હશે ભાજપના બનાવેલા ગૌમાસ ગૌ કાયદાની વાત કરી લવજેહાદ કોમવાદ મુક્ત રીતે નીકળતી જગન્નાથ યાત્રા શાંતિ સલામતી અને સુખ અનુભવતી જનતાની વાત કરી અંતે સ્વામીએ ગધેડાના મેળાને યાદ કરી ગધેડાને પૂછો તો પણ કોંગ્રેસને મત આપવાની ના પાડે શાંતચિતે શાંતિથી પૂછો તો ગધેડો પણ ભાજપને મત આપવાનું કહેતા સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું સભાને અંતે આડકતરી રીતે જનતાને ભાજપને જ મત આપવાનું આહવાન કરી દરેકને હાથની મુઠ્ઠી વાળી ગર્વસે કહો હમ હિન્દુ હે જો હિન્દુ હિત કી વાત કરેગા વો ગુજરાત પે રાજ કરેગાના નારા લગાવી સભા પૂર્ણ કરવામાં આવી હતી